રાજ્યભરમાં રખડતા ઢોરોનો ત્રાસ હજુ પણ યથાવત છે, જેને કારણે રોડ પર વાહનો સાથે ઢોર ટકરાતા ટ્રાફિકની અડચણ થવા સાથે અનેક વખત અકસ્માત પણ થાય છે. આવી જ પરિસ્થિતિ રાજકોટમાં જેતપુરમાં જોવા મળી અને અહીં પણ તંત્ર આ સમસ્યા સાથે ઉદાસીન જોવા મળે છે. ત્યારે હાઈકોર્ટે રખડતા ઢોર બાબતે સરકારના આકરી ફટકાર લગાવી હોવા છતાં રેઢિયાર ઢોર પકડની કામગીરી માત્ર કાગળ ઉપર જ હોવાનો ઘાટ સર્જાયો છે. રાજ્યનું કોઈ પણ શહેર કે ગામ હોય ત્યાં અંદર પ્રવેશો એટલે તરત જ રસ્તા પર રેઢિયાર ઢોરો રોડ પર અડીંગો જમાવીને બેઠા હોય તે સામાન્ય બાબત બની ગઈ છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં પણ આવી જ હાલત છે. તેમાં જેતપુરમાં તો મોટા ભાગે મુખ્ય માર્ગ ઉપર ઢોર બેસેલા અને જ્યાં ત્યાં વિસ્તારોમાં રખડતા જોવા મળે છે. અહીં રોડ પર રખડતા ઢોર જોવા તે સામાન્ય બાબત છે, ત્યારે શહેરોમાં ઢોરોનો ત્રાસ અને રોડ પર ઢોરોનો અડીંગાને કારણે ટ્રાફિક જામની સમસ્યા તેમજ વાહન ચાલકો અનેક વાર અકસ્માતના ભોગ બન્યા છે. આમ છતાં અહીં રોડ પર ઢોરનું સામ્રાજ્ય જોવા મળે છે. રોડો રસ્તા ઉપર ઢોરના ત્રાસને લઈને 6 દિવસ પહેલા જ જેતપુર ધોરાજી રોડ પર એક 9 વર્ષીય સમીર નામના બાળકને રખડતા ઢોરે અડફેટી લેતા મોત નિપજ્યું હતું. બાળક પોતાના ઘરે પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક બાળક ઉપર રખડતા ઢોરે હુમલો કરતા બાળકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો હતો. ત્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવી જરૂરી છે, ત્યારે અનેક વખત હાઈકોર્ટ દ્વારા પણ ટકોર કરવામાં આવી છે. તેમ છતાં પણ ગ્રાઉન્ડ ઉપર રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળે છે. તંત્રએ તાત્કાલિક જાગીને રખડતા ઢોર ઉપર અંકુશ લાવવા માટેની માંગ કરી છે. રખડતા ઢોર બાબતે જેતપુર શહેર ભાજપા સાથે વાત કરતા તેમણે કહ્યું કે નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ છે. ઢોર માલિકોને પણ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. સાથે જ રખડતા ઢોરને પકડીને 2 જગ્યાએ રાખવાની પણ વ્યવસ્થા કરી હોવાનું કહ્યું હતું. હજુ પણ જો રખડતા ઢોર ક્યાંય હશે તો પાલિકા સાથે બેઠક કરી કઈ રીતે કામગીરી કરી શકાય તે બાબતે ચર્ચા કરીશું. પરંતુ જેતપુર શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ ન હોવાનું નિવેદન આપી સબ સલામત હોવાના દાવા કરતા શહેર પ્રમુખ જોવા મળ્યા, પરંતુ ગ્રાઉન્ડ ઉપર રખડતા ઢોરનો અડીંગો હજુ પણ જોવા મળે છે. રખડતા ઢોર બાબતે કામગીરી કરતું હોવાનું વાત સાવ ખોટી હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તાએ કર્યો હતો અને લોકોને ગેરમાર્ગ દોરવાનું કામ કરે છે તેવું પણ કહ્યું હતું. જેતપુર શહેરમાં 6 વારે રખડતા ઢોરના કારણે અકસ્માત થાય છે. 9 વર્ષીય બાળકનું મોત થયું તે ખૂબ દુઃખની વાત છે. હવે તંત્રએ જાગવાની જરૂર છે અને રખડતા ઢોર બાબતે શહેર ભાજપા પ્રમુખ પણ મૌન છે અને તંત્ર પણ ઉદાસીન છે. હાઈકોર્ટની અનેક ટકોર બાદ પણ ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ પ્રકારની કામગીરી ન થતો હોવાનો અને રખડતા ઢોર બાબતે તંત્ર નિષ્ફળ હોવાનો આક્ષેપ કર્યો હતો. રખડતા ઢોર બાબતે તંત્ર કામગીરી કરી છે એ વાત સંપૂર્ણ રીતે ખોટી અને અયોગ્ય અને લોકોને ગેરમાર્ગે દોરનારી છે. જેતપુરની અંદર 6 વારે રખડતા ઢોરના હિસાબે અકસ્માતો થાય છે. અહીંના મુખ્ય માર્ગ MG રોડ ઉપર સરકારી દવાખાના સામે દેસાઈવાડીમાં ક્રીમ એરિયાની અંદર રખડતા ઢોરનો પ્રશ્ન દિવસે ને દિવસે વધતો જાય છે. 9 વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું. હવે તો તંત્રએ જાગવાની જરૂર છે. આ પહેલાં પણ શાળાની એક રિક્ષા ઓટો રિક્ષા હતી વિદ્યાર્થીઓ ભરેલી, એ પણ ઊંધી વળી ગઈ હતી. એના માટે પણ આ રખડતા ઢોર જ જવાબદાર હતા. પૂરાઈ ગુજરાતની અંદર રખડતા ઢોર બાબતે સરકાર સંપૂર્ણ ઉદાસીન છે. માત્ર ને માત્ર હું એમ કહી શકું કે અંધેરી નગરી ગંડુ રાજા, ટકેસેર ભાજી ટકેસેર ખાજા, તંત્ર સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડું છે. રખડતા ઢોર બાબતે ગુજરાત સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડી છે એવું મારું સ્પષ્ટ માનવું છે. હું સ્થળ ઉપર શહેર ભાજપના પ્રમુખને લઈ જવા માંગુ છું અને એને બતાવવા માંગુ છું કે બતાવો તમારી જે જગ્યાઓ કે જ્યાં રખડતા ઢોરને તમે સંગ્રહ કરો, રક્ષણ આપો છો, તેને રાખો છો. પરંતુ આ શહેર ભાજપ પ્રમુખ આ બાબતે મૌન છે. વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે, સંપૂર્ણ રીતે ઉદાસીનતા છે રખડતા ઢોર બાબતે. નહીં સાહેબ, જેતપુરની અંદર પાલિકા તંત્રની સંપૂર્ણ ઉદાસીનતા છે. આજે ટ્રાફિકની સમસ્યા પણ જેતપુરની અંદર વિકટ બનતી જાય છે અને એના માટે પણ રખડતા ઢોર જ જવાબદાર છે. હાઈકોર્ટ દ્વારા પણ અનેક વખત ટકોર કરવામાં આવે છે, પરંતુ ક્યાંક હાઈકોર્ટની ટકોરને પણ તંત્ર ઘોડી પી જતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું જોવું કહી શકાય. હું આપની વાત સાથે સંપૂર્ણ રીતે સહમત થાઉં છું કે હાઈકોર્ટની અનેક ટકોર ગુજરાત સરકારને કરી છે, પરંતુ ગુજરાત સરકાર હાઈકોર્ટના આદેશોને ઘોડીને પી ગઈ છે. કામગીરી બતાવવા માટે ખોટે ખોટા હવાતિયાઓ મારે છે. સ્થળ ઉપર અને મેદાન ઉપર આવી કોઈ કામગીરી નથી. કામગીરી ચાલુ જ છે નગરપાલિકા દ્વારા, કારણ કે નગરપાલિકા દ્વારા એક આપણું જે ફિલ્ટર પ્લાન્ટ છે એની બાજુમાં આ જે કુટિયાઓ એને પકડવા માટે પકડી અને ત્યાં આપણે રાખે છે.
ત્યારબાદ પાંજરાપોળની અંદર હમણાં મને ધ્યાનમાં છે ત્યાં સુધી 30 ઢોરોને પકડી અને ત્યાં મૂકવામાં આવેલા છે. એ જ રીતની આપણે નંદ ગૌશાળા છે, નંદ ગૌશાળામાં પણ આ રીતે ઢોરો મૂકવામાં આવેલા છે. અને જે હું તમને કહું છું જે ફિલ્ટર પ્લાન્ટવાળું, તો ત્યાં તો આપણે દેખીતી રીતે જોઈ પણ શકીએ છીએ કે ત્યાં આખો વંડો બનાવી એની અંદર આપણે ઢોરો પૂરેલા છે. ના, આપની વાત ખરેખર સમજી ગયા છીએ. જો આવું કદાચ અનનોન ક્યાંય ઢોરો રહી જાય છે અને આ રીતની વસ્તુ હશે તો અમે વહીવટીતંત્રને પૂરેપૂરી આ બાબતે વાત કરશું અને પૂરેપૂરું આની ઉપર જે કાંઈ માનો કે હજી આગળ આપણે કઈ રીતના કામગીરી કરી શકીએ એ બાબતમાં ગોઠવણ કરશું. હાઈકોર્ટ દ્વારા અનેક વખત નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ અને ટકોર કરવામાં આવે છે, પરંતુ ક્યાંક હાઈકોર્ટને પણ ક્યાંક તંત્ર જે ઘોડીને પી જતું હોય તેવી સ્થિતિનું હવે નિર્માણ થયું છે. ના, મને ધ્યાનમાં છે ત્યાં સુધી જે માનો કે રખડું ઢોરો છે અને જ્યાં જ્યાં માનો કે જેતપુરની અંદર જે લોકો ઢોર પોતાની પાસે રાખે છે એને બધાને નગરપાલિકા દ્વારા નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવેલી છે. અને છતાંય આપની વાત અમે ધ્યાને લઈ અને વહીવટીતંત્રએ બેઠક કરી અને આના માટે શું કરી શકીએ છીએ તાત્કાલિક ધોરણે કરાવશું. અહીંયા બે બાળક રમતા હતા, અહીંયા ગાઉ ઢોર નીકળ્યા તો એને મારી દીધું સાથીમાં. પછી એને લઈ ગયા દવાખાને લઈ ગયા સંજોલીમાંથી મોકલ્યા જૂનાગઢ સરકારીમાંથી મોકલ્યા રાજકોટ સિવિલમાં. અહીંયા 100 દિવસ દવાખાને રહ્યા, ત્યાં બાળકનું મૃત્યુ થઈ ગયું. વિનંતી એવી છે કે આ ઢોર જે કાંઈ રખડે એ બંદોબસ્ત થઈ જાય, બીજા બાળક ને નુકસાન ન કરે. અમારા ગરીબ માણસને હું ક્યાં લઈ જાવી, અમને ભણતા ને લખે કઈ વસ્તુ અમને આવડે નહીં, અભણ માણા અમે, અમારે શું કરવાનું? મારું નામ સોનલબેન છે. અમે હાઈવે રોડ પર ધોરાજી રોડ માથે ફાટક કને રહી છીએ. અમે ઝૂંપડામાં રહી છીએ. અમારા દીકરા બે રમતા હતા ઢોરા ઉપર, તો રખડતા ઢોરે ઢીક મારી દીધી ગાય, તો સાથીમાં પેટમાં લાગી ગયું હતું. તો બીજા દી અમે સંજોલ દવાખાનામાં દાખલ કર્યો. અહીંયાથી સારવાર લેવા અમે જૂનાગઢ લઈ ગયા છીએ. જૂનાગઢથી પાછા રજા દીધી તો અમારે રાજકોટ દાખલ કર્યો. રાજકોટ 6 આધી રહેતા તો સહેવા ન કરતા મારા દીકરાને અહીંયા મૃત્યુ પામ્યું. તો સરકાર તરફથી એટલી જ વિનંતી છે કે અમારા ગરીબ માણસની આમું જોવે, રખડતા ઢોરને કબજે કરે ને અમારો સહકાર કરે. અમારે કન નથી પૈસા કે નથી મકાન કે કાંઈ, અમારા છોકરા લખતા નથી, ભણતા નથી, કાંઈ નથી. રખડતા છે તો ઢોરને કબજો દે એટલી અમારી વિનંતી. બીજા માણસ ક્યાંય નુકસાન ન પડે એટલી વિનંતી. સુરેશ વાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.